स्टूडेंट्स हवे आपणे चालू करीए छे लेक्चर नंबर 24। हवे आनी अंदर छे स्वाध्याय 4.4 आपणो छेल्लो पड़ाव छे जे ध्यानथी समझवानो छे। जेनी अंदर आपणे इम्पोर्टेंट वस्तु जे क्लियर करवानी छे ए पॉइंट छे ए स्वाध्याय छे एनी अंदर पहेलो सम ए पहेला आपणे थोड़ो पहेला ऑलरेडी लखी दीधुं छे परंतु आ सम पूरतुं खास तमारे लखवुं जोईए व्यवस्थित फरी जेथी तमने क्लियर थई जाय। विवेचक कोने कहेवाय तो डी इज इक्वल टू विवेचक कहेवाय। डी इज इक्वल टू जे तमे कहेशो के सर आपणे छे ने आ विवेचक क्यां यूज करीए छे तो तमे कहेशो के सर आपणे द्विघात सूत्रनु मददथी ज्यारे पण दाखलो गणीए त्यारे आपणे आ उपयोग करीए छे। तो सौथी पहेला विवेचक इज इक्वल टू डी इज इक्वल टू बी स्क्वेर माइनस फोर एसी। पहेलो आटलो पॉइंट तमने क्लियर थवो खूब ज जरूरी छे। पछी कहेशो एक्स इज इक्वल टू बी माइनस छे प्लस ओर माइनस बी स्क्वेर माइनस फोर एसी अंडर रूट तमारे लखवानो छे। तो એની અંદર તમે કહેશો કે સર આટલું તો અમને ખબર પડી છે આ ફોર્મ્યુલા તો આપણે ઓલરેડી લખેલી છે। વિવેચક એટલે અંડર રૂટ સિવાયની સંખ્યા છે જે તમારે ધ્યાન રાખવાની છે। જો વિવેચકની કિંમત ધનમાં શૂન્યમાં અને ઋણમાં ત્રણમાં આવી શકે તો જો ધનમાં આવે વિદ્યાર્થી મિત્રો તો એ વાસ્તવિક અને ભિન્ન પ્રકારના બીચ હોય ઇન ધ સેન્સ બે બીચ અલગ અલગ હોય સંખ્યાઓ અલગ અલગ હોય। શૂન્યમાં બંને બીચ સરખા હોય અને ઋણ એ કહી શકો કે બીજ વાસ્તવિક સંખ્યામાં હોય નહીં એટલે કે બીજ અસ્તિત્વમાં નથી। એની સાથે તમે એમ કહી શકો કે આ તો પોઈન્ટ સર ખબર પડી ગઈ તો સમની અંદર ક્વેશ્ચન વાંચીએ શું કીધું છે। સ્વાધ્યાય 4.4 નો પહેલો નંબરનો સમ નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજના સ્વરૂપ શોધો જો તેમનો વાસ્તવિક બીજ હોય તો તેને શોધો। તો સૌથી પહેલા સમની અંદર શરૂઆત કેવી રીતે કરવાની છે આપણને આપેલું છે તમારે કોઈ પણ પહેલા જોઈ લેવાનું કે એને સ્ટાન્ડર્ડ સ્વરૂપમાં એટલે કે પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં। તો તમે કહેશો કે સર a સ્ક્વેર ax સ્ક્વેર + bx + c ઇઝ ઇક્વલ ટુ 0 આ ફોર્મમાં છે કે નહીં એ જોવાનું છે। તો તમે કહેશો કે સર શરૂઆત કરીએ તો આપણામાં તો છે ત્રણે ત્રણ દાખલા મેં લખી કાઢ્યા છે તો a ઇઝ ઇક્વલ ટુ 2 છે b ઇઝ ઇક્વલ ટુ -3 અને c ઇઝ ઇક્વલ ટુ 5 છે। તો તમે કહેશો કે સર શરૂઆત કરીએ વિવેચક પહેલા શોધીએ જો ઋણમાં આન્સર આવે તો આપણે દાખલો ત્યાં છોડી દેવાનો। તો શરૂઆત કરીએ વિવેચક ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટમાં ડી લખવાનું ભૂલવાનું નહીં જે ખાસ લખ્યું છે અહીંયા લખીએ બી સ્ક્વેર માઇનસ ફોર એસી। બી જે છે એ માઇનસ ત્રણ નો સ્ક્વેર 4 એ છે આપણો 2 અને સી છે આપણો 5 અહીંયા આવી જશે 9 5 2 10 10 2 10 ગુણ્યા 4 40 એટલે આવે માઇનસ 31। તો તમે કહેશો કે સર વિવેચક ઋણમાં આવે છે તેથી વાસ્તવિક બીજ હોય નહીં એટલે દાખલો અહીંયા જ પૂરો થઈ જાય જે આપણો પહેલો સમ પૂરો થયો જેમાં આવું લખી શકો આપેલ સમીકરણના વાસ્તવિક બીજ નથી। સમ નંબર 2 ની શરૂઆત કરીએ તો 2 ની અંદર ઇન્ફોર્મેશન જુઓ શું આપેલું છે। તમે કહેશો કે સર આપણને જે ફોર્મમાં આપ્યું છે ઇન ધ સેન્સ આપણને જે રીતે લખીને આપ્યું છે એના પરથી કહી શકો કે સર આ જે બીજ આપ્યા છે ઇન ધ સેન્સ દ્વિઘાત સમીકરણ એ પ્રમાણિત સ્વરૂપમાં જ છે। તો શરૂઆત કરીએ સૌથી પહેલા તમે કહેશો કે સર એ લખો 3 બી લખો 4 ઇન્ટુ રૂટ 2 અને આગળ માઇનસની સાઇન સી લખો 4 જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર વિવેચક શોધવાની શરૂઆત કરીએ। તો તમે કહેશો કે સર વિવેચક ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટમાં એટલે ડી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4 એસી બી છે આપણા 4 માઇનસ 4 ઇન્ટુ રૂટ 3 4 પછી અહીંયા લખાય 3 અને સી ની જગ્યાએ લખીશું 4। તો હવે ધ્યાન રાખજો 4 નો સ્ક્વેર થશે 16 અને 3 રૂટ 3 એટલે કે રૂટ 3 નો જે સ્ક્વેર થશે એ તમે કહેશો સર અહીંયા સ્ક્વેર લખજો એમ તમે કહેશો ખાસ તો એ કેટલો થાય 4 નો 16 અને રૂટ 3 નો 3 એટલે 16 તરી કેટલા થશે 48 અને અહીંયા લખશો ચોકુ ચોકુ 16 તરી 48 એટલે થઈ જશે 0 એટલે તમે કહેશો કે સર રૂટ જે હશે ને વાસ્તવિક અને સમાન હશે તો તમારે આ દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને એ ફોર્મ્યુલા લખીને વેલ્યુ પુટ કરવાની છે। તો બી પ્લસ ઓર માઇનસ અંડર રૂટ અહીંયા વિવેચક ને બી સ્ક્વેર માઇનસ 4 એસી અપોન માં 2 એ જેવું આપતો એટલે તમે ફોર્મ્યુલામાં વેલ્યુ પુટ કરશો તો તમે કહેશો કે સર આની અંદર ખાલી વેલ્યુ તો બધી પુટ કરવાની છે બી ની જગ્યાએ પહેલા તો માઇનસ પહેલા આગળ લખી કાઢો આગળ અહીંયા પણ માઇનસ છે 4 રૂટ 3 પ્લસ માઇનસ આની જગ્યાએ સીધું 0 લખીશું અને 2 ની જગ્યાએ તમારે કિંમત મૂકવાની હું 0 ડાયરેક્ટ લખું છું કેમ કે અહીંયા આટલી જ જગ્યામાં મારે આખું ક્લિયર કરવાનું છે
એટલે 2 અહીંયા લઈ લઈશું 2 જેવું અહીંયા થઈ જશે એટલે તમે કહેશો કે સર શરૂઆત કરીએ તો 2 ની આગળમાં જશો તમે a માં લખો a માં છે 3 હવે તમે કહેશો કે સર આ તો રૂટ ની પછીની તો કોઈ ઇમ્પોર્ટન્સ છે જ નહીં આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે 4 રૂટ 3 અપોન 3 અને બીજું પણ 4 રૂટ 3 અપોન 3 હવે ધ્યાન રાખવાનું છે પહેલી વસ્તુ તો ઉપર પણ કંઈક આપણે સુધારી શકીએ નીચે પણ પહેલા તો આ 2 2 થઈ જશે અહીંયા જે લઈ જશે એ રૂટ 3 અને અહીંયાથી એક રૂટ 3 3 ની જગ્યાએ શું લખીશું તો તમે કહેશો કે સર 3 ની જગ્યાએ રૂટ 3 ઇન્ટુ રૂટ 3 લખો એટલે કપાઈ જાય તો તમે કહેશો કે સર 2 બાય રૂટ 3 સેમ બીજું પણ આપણે આવશે 2 બાય રૂટ 3 એની સાથે તમારો બીજા નંબરનો સમ પણ પૂરો થયો પહેલા આટલું પ્લસ કરી નાખો પોઝ કરીને લખી કાઢો પછી આપણે આગળ જઈએ તો હવે આપણે આગળ જઈએ ત્રીજા સમ તરફ તો તમે કહેશો કે સર શરૂઆત કરો તો એ આપ્યો છે આપણને 2 બી આપ્યો છે -6 સી આપ્યો છે 3 આટલો પોઈન્ટ પહેલા તમને ક્લિયર થવો જોઈએ પછી તમે કહેશો કે સર આટલું તો ક્લિયર થઈ ગયું તો એ ની જગ્યાએ તમે કહેશો કે સર પહેલા વિવેચક શોધી કાઢીએ તો વિવેચક તમે કહેશો કે સર d is equal to b square minus 4ac b છે 6 નો સ્ક્વેર 4 અને પછી a ની જગ્યાએ મૂકશો 2 અને આ છે 3 આ થઈ ગયો 36 4 તરી 12 12 2 24 તમે કહેશો કે સર આન્સર આવે 12 જેવો 12 આવશે એટલે તમે કહેશો કે સર આ જે આપણને વિવેચક મળ્યો એ ધન સંખ્યા છે એટલે કે ધન સંખ્યા હોય તો વાસ્તવિક અને ભિન્ન બે અલગ અલગ પ્રકારના તમે બીજ મળશે તો હવે તમે આગળ જઈ શકો છો તો આગળનામાં શું લખશો અહીંયા x is equal to હું ઉપર લખું છું વિદ્યાર્થી મિત્રો અહીંયા લખશો માઇનસ b પ્લસ ઓર માઇનસ તો આ આપણે ફોર્મ્યુલા લખી કાઢી b ની જગ્યાએ હવે તમે વેલ્યુ પુટ કરશો તો b ની જગ્યાએ આવશે માઇનસ 6 આગળ માઇનસ અહીંયા પણ 6 પ્લસ ઓર માઇનસ સીધી અહીંયા કિંમત મુકાશે 12 અને અહીંયા 2 a ની જગ્યાએ મૂકશો 2 તો હવે જેવું આ પતે એટલે અહીંયા 6 પ્લસ ઓર માઇનસ અહીંયા લખીએ 12 અને અહીંયા લખશો 4 જેવો આ પોઈન્ટ પતે એટલે તમે કહેશો કે સર આને બે રીતે લખો એક બાજુ પ્લસમાં એટલે અહીંયા આપણે આવી રીતે લખીશું 4 તરી અને અહીંયા અપોનમાં 4 અહીંયા લખીશું 6 માઇનસમાં 4 ઇન્ટુ રૂટ 3 અને અહીંયા પણ અપોનમાં 4 કોમન કઈ નીકળશે તો તમે કહેશો કે સર હજુ આને સ્ટેપ વધારીએ થોડું ભૂસું જો તમે લખી કાઢજો ખાસ એટલે તમને વાંધો આવે નહીં તો હવે આપણે થોડુંક આને સફાયો બોલાવી દઈએ હવે થોડુંક વધારે પડશે ચોખ્ખું દેખાશે ચલો તો હવે જગ્યા જ હવે શાંતિથી થોડુંક લખી શકાશે તમે કહેશો કે સર જો આની અંદરના સ્ટેપમાં ધ્યાન રાખો બે કોમન કાઢો એટલે આની અંદર બે કોમન નીકળે કેમ કે આની અંદરથી રૂટમાંથી બહાર બે નીકળી જશે તો અપોનમાં રહેશે રૂટમાં સેમ વસ્તુ અહીંયા 4 અહીંયા આ લખવાનું છે ખાલી માઇનસમાં છે બસ એટલો જ ફરક છે 6 માઇનસ 2 રૂટ 3 અને 4 ચલો તો હવે ભૂસાઈ ગયું થોડુંક ચોખ્ખું થઈ ગયું તો હવે શરૂઆત કરીએ આગળ તમે કહેશો કે એનાથી આગળના સ્ટેપમાં 2 કાઢી લો કોમન તો 2 કાઢશો એટલે આની અંદર આવશે 3 પ્લસ રૂટ 3 અપોનમાં નીચે 2 ગુણ્યા 2 અહીંયા આવશે 2 કોમન 3 માઇનસમાં રૂટ 3 અપોન 2 ગુણ્યા 2 આ 2 2 કટ આ 2 2 કટ તો 3 પ્લસ રૂટ 3 અપોન 2 3 માઇનસ રૂટ 3 અપોન 2 એની સાથે તમે એવું કહી શકો કે જે તમારે આન્સર લાવવાનો તો એ તમે લાવી દીધો છે તમને 3 3 દાખલા આપણે ડિટેલમાં કરી નાખ્યા સમ નંબર 1 આખો લખી કાઢો તમે વ્યવસ્થિત હવે તમે એમ કહી શકો કે સમ નંબર 1 તમારો પૂરો હવે આપણે આગળ જઈશું સમ નંબર 2 ની અંદર 2 દાખલા છે એ બંને ડિટેલમાં જોઈ લઈશું ખૂબ જ સરળ છે ખાલી પ્રેક્ટિસ થોડુંક ધ્યાનથી કરજો તો કોઈ વાંધો આવશે નહીં મળીશું હવે નવી વિડીયો વિડીયો નંબર 25 માં તમને આ વિડીયો ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મળીશું નવી વિડીયોમાં